Una, mesa, nada, ¿eh? Chani, coche, es, vaya, pero ya, pero...
મેળો એ બધા જ મેળાઓ કે સિવાયના કે આ મુખ્ય મેળાઓ હતા એની સિવાય પણ નાના મોટા નાના મોટા મેળાઓ બધે યોજાતા હોય છે એના વિશે આપણે વાત કરી હતી હવે એ મેળાઓ જે યોજાય છે ઉત્સવો યોજાય છે એ આપણી ભારતની એક સંસ્કૃતિ છે કે આપણી સંસ્કૃતિ કે પરંપરાને આપણે આજી સુધી સાચવીને રાખેલી છે એ સિવાય આપણે જો કોઈ જોઈએ કે જો પ્રાદેશિક કોઈ બીજી સંસ્કૃતિને આપણે જોવામાં આવેલી દ્રષ્ટિએ એ છે આપણા નૃત્યો કે જે ભારતના મુખ્ય નૃત્યો જેમ આપણે ગુજરાતનો મુખ્ય નૃત્યમાં જોઈએ તો ગરબા એટલે તો દાંડિયા ડાન્સ આ બે છે એ છે એ આપણા ગુજરાતના મુખ્ય નૃત્યો છે એવી રીતે ભારતના પણ મુખ્ય નૃત્યો છે જે પ્રાચીન સમયથી નૃત્યો છે એ થતા હોય છે અને આજે પણ એ નૃત્યો થાય છે તો આપણે જોઈએ છીએ કે ભારતની ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ એ અંગ છે શાસ્ત્રીય નૃત્ય અને શાસ્ત્રીય નૃત્યો છે એવા ધર્મ સાથે સંકળાયેલા છે એમાં ભગવાનની લીલાઓને અથવા તો નાટ્યાંતર કરીને કે આપણા એ લોકો નૃત્ય તૈયાર કરતા હોય કે નૃત્ય દ્વારા તમને અભિનય કરીને તમને કોઈ આખું નાટક સમજાવે કે કોઈની કથા વાર્તા કોઈના જીવન વિશે તમને એ નૃત્ય દ્વારા સમજાવવામાં આવતું હોય છે તો આના ભારતના હવે આપણે ભારતના જે મુખ્ય શાસ્ત્રીય નૃત્યો છે એ આપણે જોવાના છે તો એમાં શાસ્ત્રીય નૃત્યમાં સૌથી પ્રથમ મુખ્ય નૃત્યમાં જોઈએ તો પહેલું આવે છે એકમ મળી ગયું કે લોકો સુધી એમના વિચારોને પહોંચાડવા માટે એટલે ભક્તિ આંદોલન
એટલે કે આજે મુખ્ય થાય છે
Kathakali ane Kathak ni sikap
સોરી આમાં આપણે પ્રથમ કથકલીના જે મુખ્ય નૃત્ય ભાગ છે એના નામ તમને બતાવવા અત્યારે ભૂલી ગઈ છું તો એમાં જે છે રૂણાલીની સારાભાઈ કરીને એ છે કે આ કથકલી નૃત્ય માટે ખૂબ જ જાણીતા છે કે જે સારા એવા નૃત્ય કથકલી નૃત્યકાર છે અને એમને એવોર્ડ પણ મળેલા છે એ સિવાય ઉદય સુંદર કરીને છે કે ઉદય સુંદર પણ એ આ જે છે એના ખૂબ જ જાણીતા નાટ્યકારો છે રૂણાલી સારાભાઈ અને ઉદય સુંદર એ કથકલી નૃત્યના સારા એવા નૃત્યકાર છે હવે આપણે મણિપુરી નૃત્ય જોઈએ મણિપુરી નૃત્ય છે એ ભારતમાં આવેલ મણિપુર રાજ્ય કયું મણિપુર મણિપુર રાજ્ય છે એનું મુખ્ય નૃત્ય છે એટલે કે મણિપુર રાજ્યની ઓળખ છે આ મણિપુરી નૃત્ય મણિપુરી નૃત્યના લોકો દરેક ઉત્સવો પ્રસંગોમાં આ નૃત્ય કરે છે એટલે કે કંઈ પણ નામ એવું ના કરે પ્રસંગ હોય અથવા કંઈ હોય તેવા બધા લોકો આ મણિપુરી નૃત્ય એ રાજ્યના લોકો મણિપુરી નૃત્ય કરતા હોય છે અને આ નૃત્યના શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યથી અલગ માનવામાં આવે છે એટલે કે જે મણિપુરી નૃત્ય છે એ અન્ય નૃત્યોની જેમ ફટ દર્શાવી શકાતું નથી એની જે ગતિ છે એટલે કે જે નૃત્ય ભજવવાનું છે એની જે સ્પીડ હોય છે એ કેવી છે સાવ ધીમી એની ગતિ જે છે એ ધીમી છે એટલે એ આમ સાવ બીજા બધા નૃત્યથી સાવ અલગ કરીને આવે છે એટલે કે સૌથી અલગ માનવામાં આવે છે હવે એમાં પાછા મણિપુરી નૃત્યના બે પ્રકાર છે કેવા પ્રકાર છે મણિપુરી નૃત્યના બે પ્રકાર છે મણિપુરી નૃત્યના કેટલા પ્રકાર છે બે પ્રકાર છે એમાં એક જે પ્રકાર છે એ છે લાસ્ય અને બીજો પ્રકાર છે એ છે તાંડવ આ બે રીતે આ મણિપુરી નૃત્ય છે ભજવવામાં આવતું હોય છે તાંડવ આપણને બધાને ખબર છે કે એમાં એકદમ ગુસ્સાવાળી પ્રવૃત્તિઓ ગુસ્સાવાળું નૃત્ય કરવામાં આવતું હોય એને આપણે તાંડવ તરીકે ઓળખીએ છીએ જેમાં શિવજીનું તાંડવ સૌથી મહત્વનું છે તો એ છે એ મણિપુરી નૃત્યના બે પ્રકાર છે હવે શું કીધું છે કે મણિપુરી નૃત્યનો વિકાસ મણિપુરી નૃત્યના વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો હતો કે જે ભાગ્યચંદ્ર નામના રાજા હતા એણે આ મણિપુરી નૃત્યમાં ના વિકાસ માટે મુખ્ય ભાગ ભજવેલો છે અને તેમણે જે નૃત્ય શૈલીનું છે એને લગતું એક પાઠ્યપુસ્તક સમાન આપણે ગણી શકીએ તો એવું એમણે પુસ્તક લખેલું છે કોણે લખ્યું છે ભાગ્યચંદ્રએ જે પાઠ્યપુસ્તક આપણે આવે છે એ પાઠ્યપુસ્તક સમાન એક પુસ્તક લખેલું છે એ પુસ્તક છે એનું નામ છે ગોવિંદ ગીત લીલા વિલાસ શું નામ છે ગોવિંદ ગીત લીલા વિલાસ આજે એમણે આપણને પાઠ્યપુસ્તક છે એ રીતે એમણે પણ નાટ્યને લગતું એક પુસ્તક બહાર પાડેલું છે એ છે કે જે 18મી સદીમાં એક રાજા થઈ ગયા ભાગ્યચંદ્ર કરીને એમણે આ નૃત્ય છે એ આપણું કહેવું છે તો વિદ્યાર્થી મિત્રો મણિપુરી નૃત્ય માટે એક બે બહેનો ચાર બહેનો છે જેને ઝવેરી બહેનો તરીકે ઓળખવામાં આવે છે એ ઝવેરી બહેનોના નામ છે દર્શના દર્શના નૈના સુવર્ણા અને રંજના આજે ચાર બહેનો છે એ ચારે ચાર બહેનોને ઝવેરી બહેન તરીકે ઓળખવામાં આવે છે અને એ આજે મણિપુરી નૃત્ય છે એના માટે ખૂબ જ જાણીતી છે તો આપણે બધા નૃત્યો જોઈ ગયા આપણે કથક જોયું કથકલી અને મણિપુરી વિશે જોઈ ગયા
હોય જેટલા પોઈન્ટ અમે તમને વધારાની જે બાબત છે એ કીધી છે જો નોલેજ માટે તો એ તમે યાદ રાખી લેજો અને આપણે હવે આગળના વિડિયોમાં એ જે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો ફરીથી આપણે